हेलो विद्यार्थी मित्रों, डेल्टा एकेडमी चैनल में फरी एक बार आपनुं स्वागत छे। मित्रों, आज आपणे एक्सरसाइज नंबर 5.2 नो क्वेश्चन नंबर 1 जोवानो छे। अहींया आपणने एक कोष्टक आपेलुं छे। आ कोष्टकनी अंदर आ दरेक पेटा प्रश्नो छे। दरेक पेटा प्रश्ननी अंदर कोई खुट्टी माहिती आपेली छे। एटले अहींया प्रथम प्रश्नोनी वात करीए तो ए, डी अने एन नी किंमत आपेली छे, आपणे एन शोधवाना छे। એવી રીતે બીજો, ત્રીજો, ચોથો અને પાંચમા નંબરના પ્રશ્નની અંદર કંઈક ના કંઈક વિગત શોધવાની બાકી છે। તો હવે આપણે વન બાય વન સમ કરીશું। તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન નંબર 1 કરીએ। તેમાં એ ની કિંમત 7 છે, ડી ની કિંમત 3 છે, એન ની કિંમત 8 છે અને એન છે એ આપણે શોધવાના છે। તો આપણી પાસે આ બધા મૂલ્યોને સમાવતું એક આપણી જોડે સૂત્ર છે, એ છે an। તો an બરાબર e પ્લસ n માઇનસ 1 d। તો an ની કિંમત આપણે શોધવાની છે। તો an બરાબર e, એટલે 7 થઈ જશે, n માઇનસ 1, તો n ની કિંમત છે 8 અને d ની કિંમત છે 3। તો આ થઈ જશે 8 માઇનસ 1 એટલે 7 ગુણ્યા 3 એટલે 21 વત્તા 7, તો 21 વત્તા 7 એટલે થઈ જશે 28। તો અહીંયા મને an ની કિંમત મળી ગઈ છે, an બરાબર 28। તો પ્રથમ પ્રશ્નની અંદર an ની કિંમત મળશે 28। હવે સેમ આ રીતે જ આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ, આન્સર નંબર 2। અહીંયા an નું સૂત્ર મૂકી દઈએ, a પ્લસ n માઇનસ 1 d। હવે બીજા પ્રશ્નની અંદર જુઓ an, તો an ની કિંમત આપેલી છે 0, a ની કિંમત પણ ખબર છે, n ની કિંમત પણ ખ્યાલ છે 10 માઇનસ 1 અને d આપણે શોધવાના છે। તો હવે આ થઈ જશે માઇનસ 18 પ્લસ 10 માઇનસ 1 એટલે 9 ગુણ્યા d। તો માઇનસ 18 ને બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો એ પ્લસ 18 થઈ જશે, ઓકે। અને હું ફરીથી લખું તો 9d બરાબર 18 કહેવાશે અને d બરાબર 18 ના છેદમાં 9। તો d ની કિંમત શું મળી, 9 ગુણ્યા 2 એટલે 18 થશે, એટલે d બરાબર 2। તો અહીંયા બીજા પ્રશ્નની અંદર d ની કિંમત મળી 2, ઓકે। ચલો પ્રશ્ન નંબર હવે 3 કરીએ। તો ત્રીજા નંબરના પ્રશ્નની અંદર an, તો an ની કિંમત છે માઇનસ 5, a ની કિંમત આપણે શોધવાની છે, n છે 18 અને d ની કિંમત છે માઇનસ 3। અઢાર માઇનસ 1 એટલે 17 થઈ જશે ગુણ્યા માઇનસ 3। તો હવે અહીંયા જોઈએ 17 ગુણ્યા 3 એટલે 51 અને આગળ આવશે માઇનસ। તો હવે એ બરાબર શું લખાશે, 51 આગળ જતા રહેશે એટલે પ્લસ 51 અને માઇનસ 5। તો 51 માંથી 5 જશે એટલે શું આવશે, 46 આવશે। તો એ ની કિંમત આપણને મળી ગઈ 46। તો અહીંયા આપણે લખીશું એ બરાબર 46। હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ। તો પ્રશ્ન નંબર 4 ની અંદર an, તો an ની કિંમત આપેલી છે 3.6, a ની કિંમત માઇનસ 18.9, n આપણે શોધવાના છે અને d ની કિંમત છે 2.5। તો હવે આ માઇનસ 18.9 છે એને બરાબરની ડાબી બાજુ લઈ જવું એટલે પ્લસ થઈ જશે, અને 2.5 તો એના ગુણાકારમાં છે। તો હવે આનો સરવાળો કરીએ, 9 6 એટલે 15 થઈ જશે, 1 તો 8 12
22.5 થઈ જશે, એટલે આ થઈ જશે n માઇનસ 1 2.5. તો હવે એન માઇનસ 1 ને હું કરતા બનાવું તો શું આવશે, 22.5 ના છેદમાં 2.5. હવે આને આવી રીતે પણ લખાય, 225 ના છેદમાં 10 ગુણે 25 અને એના છેદમાં 10, એટલે એ અંશમાં જતા રહેશે, 10 10 કેન્સલ. હવે 225 ભાગ્યા 25 કરવાના એટલે તમને મળશે 9. 25 ચોક 100 એટલે 25 8 200 એટલે 25 9 એટલે અહીંયા મળશે એન માઇનસ 1 બરાબર 9. જો તમને તમે ડાયરેક્ટ પાછળ ભાગાકાર કરીને ચેક કરશો ને 225 ભાગ્યા 25 તો તમને આન્સર 9 મળશે. એટલે એન ની કિંમત તમને મળી 9 વત્તા 1, માટે એન બરાબર 10. તો પ્રશ્ન નંબર 4 ની અંદર એન ની કિંમત મળી 10. પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 માં એન એન આપણે શોધવાના છે, એ ની કિંમત છે 3.5, એન એન છે 105 માઇનસ 1 અને ડી ની કિંમત છે 0. તો એન બરાબર 3.5 પ્લસ, હવે અહીંયા જો આખે કૌંસ શૂન્ય જોડે ગુણાયેલો છે, શૂન્ય સાથે ગુણાયેલો છે, એટલે આ આખી કિંમત શૂન્ય થઈ જશે. તો આપણને એન ની કિંમત મળી ગઈ, એન બરાબર 3.5. ઓકે, તો આ રીતે પ્રશ્ન 1 નંબર પૂરો. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. પ્રશ્ન નંબર 1 જોઈએ. સમાંતર શ્રેણી 10 7 4 આપેલી છે, એનું 30મું પદ આપણે શોધવાનું છે. હવે સમાંતર શ્રેણીનું 30મું પદ શોધવું હોય તો સૌ પ્રથમ આપણે પ્રથમ પદ શોધવું પડે અને સામાન્ય તફાવત ડી શોધવો પડે. તો અહીંયા પ્રથમ પદ આપેલું છે તો એ બરાબર 10. સમાંતર શ્રેણી છે એટલે તફાવત ડી શોધવો હોય તો બીજું પદ માઇનસ પ્રથમ પદ કરવાથી મળી જશે. તો બીજું પદ છે 7 અને પ્રથમ પદ છે 10, એટલે આ જવાબ મળશે -3. તો એ અને ડી ની કિંમત મળી ગઈ એટલે મને 30મું પદ શોધવું હોય તો આપણે એન ફોર્મ્યુલાનો યુઝ કરીએ. તો એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. તો એન એન એટલે શું, 30મું પદ. 30મું પદ એટલે એ 30, એ શોધવાનું છે. એ ની કિંમત તો એ આપેલા છે 10. એન માઇનસ 1, આપણે એન ની જગ્યાએ આપણે શું લીધું, 30મું પદ. તો જેટલા નંબરનું પદ હોય એ આપણો એન થઈ જશે, એટલે અહીંયા આવશે 30 માઇનસ 1. અને ડી ડી આપણે શોધ્યા છે -3. તો 30મું પદ મને મળશે 30 માઇનસ 1 એટલે 29 અને 29 ગુણ્યા 3 બરોબર, એટલે હવે આ થઈ જશે 10 વત્તા, જો પ્લસ માઇનસ ગુણાકારમાં છે એટલે આ માઇનસ આવશે, અને 29 ગુણ્યા 3 કરી દો તો 9 તરી 27, 2 3 2 6 અને 8 87 આવશે. એટલે 30મા નંબરનું પદ 10 માઇનસ 87 એટલે જવાબ આવશે -77. તો આ ઓપ્શન આપણો છે સી, એટલે જવાબ મળશે આપણને સી. ચાલો બીજો પ્રશ્ન ચેક કરીએ. સમાંતર શ્રેણી આપેલી છે, એનું 11મા નંબરનું પદ શોધવાનું છે. તો અહીંયા પણ સેમ પહેલા પ્રશ્નની જેમ એ ની કિંમત છે -3, ડી શોધી લઈએ તો બીજું પદ માઇનસ પ્રથમ પદ, એટલે આ થઈ જશે -1/2 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે લસા લઈશું એટલે આ થઈ જશે -1/2 વત્તા 6/2, એટલે આ થઈ જશે 5/5. ઓકે, તો ડી ની કિંમત મળી ગઈ 5/5. હવે મને 11મા નંબરનું પદ શોધવાનું કીધું છે તો એન બરાબર 11 થશે. હવે આપણે એન નું સૂત્ર મૂકી દઈએ તો એન બરાબર
e प्लस एन माइनस वन डी। तो ए एन એટલે 11 એ 11 એ ની કિંમત છે માઇનસ 3 એન એટલે 11 માં નંબર નું પદ અને ડી આપણે શોધ્યા છે 5 દૂત્યાંશ તો હવે એ 11 થઈ જશે માઇનસ 3 11 માઇનસ 1 એટલે 10 ગુણ્યા 5 છેદમાં 2 તો 2 ગુણ્યા 5 એટલે હવે 11 માં નંબર નું પદ શું થઈ જશે માઇનસ 3 વત્તા 5 गुणिया 5 એટલે 25 માઇનસ પ્લસ એટલે માઇનસ થશે અને 25 માંથી 3 જશે તો આવશે 22 પણ નિશાની કેવી હશે પ્લસ તો પ્લસ 22 આપણો જવાબ આવશે એટલે જવાબ થશે બી આપણને બી જવાબ મળશે।